નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાય 4.2 શરૂ કરતા પહેલા આપણે અવ્યવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે શોધાય એ શીખ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 4.2 શરૂ કરીએ. તો 4.2 ની અંદર પહેલો જ છે કે સમીકરણ ઉકેલો. જો કોઈ પણ હશે એક સમીકરણ ઉકેલો, સમીકરણના બીજ શોધો, એવા જવાબ આપેલા હશે, એવા એ જ પ્રકારે આપણને પ્રશ્નો પૂછેલા હશે. બાદબાકી કેટલી હોય ત્રણ હોય. તો 10 ના બે અવયવ કયા કયા પડે? 5 × 2 = 10, ને 5 માંથી 2 જાય તો 3 આવે. ઠીક છે, હવે અહીંયા માઇનસ છે એટલે બંનેને અલગ અલગ નિશાની, મોટાને માઇનસ ની ને નાનાને પ્લસ ની નિશાની આપતો આપણે. એટલે x² - 5x + 2x - 10 = 0. આને શું કહેવાય? માઇનસ આપે, કેમ કે અહીંયા માઇનસ 3 છે માટે. ઠીક છે, તો 5 × 2 = 10. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે? x કોમન નીકળે છે. તો x કોમન કાઢી લો, વધ્યો શું? x - 5. આ બંનેમાંથી શું કોમન નીકળશે? 2 નિશાની સાથે, એટલે +2 કોમન કાઢીએ તો અંદર શું વધે? x - 5. કોમન કૌંસ છે એ આગળ લખી દેવો, બાકી બધું બીજા કૌંસમાં. તો x - 2 એ બીજા કૌંસની અંદર લખી દે, = 0. એટલે આની અંદર કાં તો x - 5 = 0 હોય અથવા x - 2 = 0 હોય. જો x - 5 = 0 તો -5 ને જમણી બાજુ લઈ જઈએ એટલે x = આપણને કેટલા મળે? 5. અથવા +2 ને જમણી બાજુ લઈ જઈએ તો x = 2 મળે આપણને, -2. બીજો દાખલો જોઈએ કે 2x² + x - 6. 6 × 2 = 12. 12 ના એવા બે અવયવ પાડો કે બાદબાકી કરતા જવાબ 1 આવે. તો 12 ના એવા બે અવયવ ક્યા? 4 × 3 = 12. 4 × 3 = 12. 2x² બંનેની નિશાની જુદી જુદી હશે કેમ કે બાદબાકી કરવાની છે. તો મોટા પદને આ નિશાની આપવાની, એટલે +4x - 3x - 6 = 0. અહીંયા આપણે આ મધ્યમ પદનું વિભાજન કરીએ છીએ. ઠીક છે, જે વચ્ચેનો પદ છે ને એનું વિભાજન કરીએ છીએ. ઓકે, હવે આની અંદર આ બે માંથી શું કોમન નીકળશે? તો એક તો નીકળે છે 2, કેમ કે 2 બંનેના પાડામાં આવે છે 2. બીજો નીકળે છે x, એટલે 2x કોમન કાઢો. તો અહીંયા વધ્યા x + 2. આ બંનેમાંથી -3 કોમન કાઢો તો કૌંસમાં શું વધે? x - 2, એના = 0. તો જો અહીંયા x + 2 બંને કોમન છે એટલે એને આગળ લખી દો, 2x - 3 ને પાછળ લખી દો, એના = 0 મળે છે આપણને. તો x + 2 = 0 અથવા તો 2x - 3 = 0. +2 ને જમણી બાજુ લઈ જાઓ તો -2, એટલે x - -2. અને જો 3 ને જમણી બાજુ લઈ જાઓ, -3 ને જમણી બાજુ લઈ જાઓ તો +3/2, એટલે +3/2 મળે છે. દાખલા નંબર 3 જોઈએ. √2x² + 7x + 5 √2 = 0. આપણે વર્ગમૂળ જોઈએ એટલે આપણે ગભરાઈ જઈએ, શું કરવાનું? કઈ નહીં, છેલ્લી સંખ્યા શું છે? 5√2, એને ગુણ્યા √2 કરો. √2 × √2 એટલે કેટલા થાય? 2 થાય, એટલે 5 × 2 = 5. 5 × 2 = 10 મળે છે. મળે? તો અહીંયા કને 10 ના એવા બે અવયવ કે સરવાળો કરતા 7 આવે. 5 × 2 = 10. સરવાળા નિશાની છે ને, બંને સરખી નિશાની. તો √2x² + 2x + 5x, કેમ કે 5 × 2 = 10 થાય ને, √5/√2 = 0. હવે આ બંનેમાંથી આપણે √2 ને કોમન કાઢી લઈએ. √2 કોમન નીકળે એટલે અંદર શું વધે? √2 અને x બંનેને કોમન કાઢીએ એટલે અંદર વધે x + √2. આ બંનેમાંથી 5 કોમન કાઢો એટલે x + √2 એના = 0. x + √2 બંનેમાં છે એટલે કોમન કૌંસ આપણે આગળ લખી દઈએ, બીજા કૌંસની અંદર √2x + 5 = 0. એટલે કાં તો આપો x² / √2 = 0 મળે અથવા તો √2x + 5 = 0. √2 ને જમણી બાજુ લઈ જાઓ તો x - √2, 5 ને જમણી બાજુ લઈ જાઓ તો -5/√2, એટલે x = -5/√2. આ બે જવાબ આપણને મળે છે, બહુ સહેલું છે. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની અંદર શું છે? 2x² - x + 1/8 = 0. હવે આવો અપૂર્ણાંક હોય ને તો શું કરવાનું? જે પણ આખા નો લસા લઈ લો, આના છેદમાં કઈ નથી 1 છે, આના છેદમાં કઈ નથી 1 છે, એટલે 1, 1 અને 8, 8 નો લસા શું આવે? 8. આખા સમીકરણને 8 વડે ગુણી નાખો. જો આને 8 વડે ગુણો તો 8 × 2 = 16, આને 8 વડે ગુણો એટલે 8 × 1 = 8, અને આને 8 વડે ગુણો તો 8 આ ગુણી ગયા એટલે વધે શું? 8 × 2 = 16x²
ચલો આ બંને માંથી શું કોમન કાઢી લઈએ, 4x કોમન કાઢી લઈએ તો શું વધે, 4x ઓછા 1. આ બંને માંથી કાંઈ કોમન નથી નીકળતો તો માઇનસ 1 અને નિશાની સાથે કોમન, માઇનસ 1 કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે, 4x ના 4x ઓછા 1. હવે આ જે કોમન કૌંસ છે એ આગળ લખી દો એટલે 4x ઓછા 1 બીજા કૌંસમાં બાકી વધે, બાકી શું વધે છે, 4x ઓછા 1 બરાબર 0. બંને તો સરખા કૌંસ જ મળ્યા પણ લખવા બે વખત પડશે, ઠીક છે. કે જેનો ગુણાકાર 100 થાય અને એનો સરવાળો 20 થાય, અથવા તો 100 ના એવા બે અવયવ કે જેનો સરવાળો 20 મળે છે. આ પ્રશ્ન પોતાની જાતને પૂછવાનો, ઠીક છે. તો જો 10 એ દાય 100, 10 ગુણ્યા 10 કરો એટલે આપણને 100 મળે. તો જો 100x નો વર્ગ ઓછા 10x ઓછા 10x સરવાળો કરવાનો છે એટલે બંનેને સરખી નિશાની વત્તા 1 બરાબર 0. આ બંનેમાંથી 10x કોમન કાઢો તો 10 એ દાય 100 એટલે 10x બીજા નીકળી જાય ને અહીંયા કાંઈ ન વધે એટલે માઇનસ 1. આ બંનેમાંથી કાંઈ કોમન નીકળતું નથી એટલે માઇનસ 1 આમાંથી કોમન કાઢી લેશો, આ નિશાની જે છે ને કોમન નીકળે માઇનસ 1. તો 10x ઓછા 1 બરાબર 0, 10x ઓછા 1, 10x ઓછા 1 બંનેમાં છે એટલે એક વખત લખી દઈએ કૌંસ, બાકી વધે બીજા કૌંસમાં 10x ઓછા 1 બરાબર 0 એટલે 10x ઓછા 1 બરાબર 0 અથવા તો 10x ઓછા 1 બરાબર 0. આ બંનેમાંથી કોઈ એક 0 હોય તો જો આ એક 0 તો x બરાબર આ માઇનસ 1 ની જમણી બાજુ લઈ જાઓ વત્તા 1 ને x છે 10 છેદમાં આવી જાય એટલે x બરાબર 1 ના છેદમાં 10 અને અહીંયા પણ x બરાબર આપણે કેટલા મળે છે 1 ના છેદમાં 10 મળે છે. તો દાખલા નંબર 1 અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 2 જે છે એ ગુણ પ્રશ્નો આપેલા છે, પણ દાખલા નંબર 2 જે છે ને એનામાં જે રકમ જે છે ને એ ઉદાહરણ 1 ઉપરથી લેવાની છે. ઉદાહરણ 1 ની અંદર આપણે બે સમીકરણો બનાવ્યા હતા, ઠીક છે. પહેલો સમીકરણ હતો જોન અને જીવંતી વાળો અને બીજો જે સમીકરણ હતો એ રમકડાના ઉત્પાદન વાળો. યાદ ન હોય તો આગળના વિડીયોમાં એ જે સમીકરણ બનાવ્યા હતા એ જોઈ લેજો. હવે અહીંયા આગળ આપણે શું કરીએ છીએ તો કે જે હું ડાયરેક્ટ સમીકરણ સ્વીકારી લઉં છું, આપણે જ્યારે દાખલો પૂછાય ને ત્યારે આખે આખો પૂછાતો તો આપણને આખો ગણવાનું હોય, પણ આપણે સમીકરણ ઓલરેડી બનાવતા શીખી ગયા છીએ. તો તમે તે વિડીયોની અંદર જોઈ લેજો, આપણને પહેલો જ્હોન અને જીવંતી વાળો દાખલો હતો એનાનું સમીકરણ શું મળ્યો હતો, તો કે એક્સ નો વર્ગ ઓછા 45x વત્તા 324 બરાબર 0. એટલે કે અહીંયા આગળ આપણે 324ના એવા બે અવયવ શોધવાના કે જેનો સરવાળો કેટલો થાય 45 થાય, એટલે એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 324 થાય અને એનો સરવાળો કેટલો થાય 45 થાય. તો 36 × 9, તો x નો વર્ગ બરાબર 36x ઓછા 9x વત્તા 324 બરાબર 0. કેમ, તો કે પ્લસ છે એટલે બંનેને સરખી નિશાની, માઇનસ 36x માઇનસ 9x. ચલો આ બંનેમાંથી આપણે x કોમન કાઢી લઈએ તો બીજા કૌંસમાં શું વધે, x ઓછા 36. આ બંનેમાંથી આપણે માઇનસ 9 કોમન કાઢીએ તો કૌંસમાં શું વધે, x ઓછા 36 એના બરાબર 0. હવે આ જે x ઓછા 36 જે છે એ કોમન કૌંસ છે એટલે એને પહેલા લખી દીધો, બીજા કૌંસની અંદર x ઓછા 9 એના બરાબર 0. એટલે કાં તો આપણને x ઓછા 36 બરાબર 0 મળે અથવા તો x ઓછા 9 બરાબર 0. ઓછા 36 ને જમણી બાજુ લઈ જાઓ તો શું થાય, વત્તા 36 એટલે x બરાબર 36, ઠીક છે. ઓછા 9 ને જમણી બાજુ લઈ જાઓ તો વત્તા 9 એટલે કે x બરાબર કેવા મળે છે, વત્તા 9 મળે છે. આ રીતે આપણે કહી શકીએ આ બંને જવાબ શક્ય થાય. એટલે કાં તો જોન પાસે 36 લખોટીઓ હશે અને જીવંતી પાસે 9 હશે, અથવા તો એનાથી ઊંધો જોન પાસે 9 હોય અને જીવંતી પાસે 36 હોય.
જોન પાસે 36 ને 9 બંને શક્ય છે, કેમ કે એક પાસે બંને પાસે મળીને 45 છે. જો જોન પાસે 36 હશે તો જીવંતી પાસે 9 હશે, જો જીવંતી પાસે 36 હશે તો જોન પાસે 9 હશે. બસ આ જ રીતે આપણે કહી શકીએ. એટલે જોન અને જીવંતી પાસે અનુક્રમે 36 અને 9 અથવા તો 9 અને 36 લખોટીઓ હશે. દાખલા નંબર 2 જોઈએ, એમાં પેલો રમકડાના ઉત્પાદન વાળો હતો, ઠીક છે. એનો સમીકરણ શું હતો? તો કે x નો વર્ગ ઓછા 55 x વત્તા 750 બરાબર 0. 750 ના એવા બે અવયવ પાડો કે સરવાળો કરતા 55 આવે, એટલે 30 ગુણ્યા 25. તો આપણે લખી દઈએ x નો વર્ગ ઓછા 30x ઓછા 25x વત્તા 750 બરાબર 0. આ બંને માંથી x કોમન કાઢો, x કોમન કાઢીએ એટલે શું વધે? x ઓછા 30. આ બંને માંથી માઇનસ 25 કોમન કાઢો એટલે શું વધે? x ઓછા 30 એના બરાબર 0. જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર વત્તા 30 થાય, અને ઓછા 25 ને જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર વત્તા 25 થાય. એટલે કે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા આ બંને જવાબ શક્ય છે, એટલે કાં તો 30 હોય ને કાં તો 25 હોય. અને જો પૂછ્યું હોય કે એનો ઉત્પાદન ખર્ચ કેટલું છે તો એ પણ તમે એ રીતે શોધી શકો. 30 માટે ને 25 માટે બંને માટે તમે જે ઉત્પાદન ખર્ચ છે એ પણ શોધી શકો. અહીંયા આપણે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા લીધી છે, એટલે કાં તો 30 હોય ને કાં તો 25 હોય, બંને જવાબ શક્ય છે. હવે દાખલા નંબર 3 જે આપ્યો છે એ કુટ પ્રશ્ન શું છે? તો કે બે સંખ્યાઓ છે કે જેનો સરવાળો 27 થાય છે, અને પાછો એ બે સંખ્યાઓ કેવી છે? ક્રમિક, સોરી, બે સંખ્યાઓનો સરવાળો તમને આપેલો છે એ 27 થાય છે, અને બીજું આપેલું છે કે એ બે સંખ્યાઓનો ગુણાકાર 182 થાય છે. તો આપણે એ બે સંખ્યાઓ શોધવાની છે. તો જો આપણે બંનેમાંથી બેનો સરવાળો જ્યારે આપેલો હોય ત્યારે બંનેમાંથી એક સંખ્યા ધારી લઈએ, તો એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા એના સરવાળામાંથી બાદ કરવી પડે, એટલે બીજી સંખ્યા આપણી કેટલી થાય? 27 ઓછા x થાય. હવે બીજું શું કીધું છે કે બંનેનો ગુણાકાર 182 થાય છે, એટલે x ગુણ્યા 27 ઓછા x બરાબર 182 મળે છે. હવે x 27 ને ગુણે એટલે 27x, x x ને ગુણે એટલે માઇનસ x નો વર્ગ બરાબર 182. 182 ને ડાબી બાજુ લઈ આવી એટલે માઇનસ થઈ જાય, તો 27x ઓછા x નો વર્ગ ઓછા 182 બરાબર 0. હવે આને આદર્શ રીતે તો x નો વર્ગ આગળ આવવો જોઈએ ને, પણ આ માઇનસ છે એટલે બધાને માઇનસ 1 વડે ગુણી દઈએ, અથવા તો બધામાંથી માઇનસ કોમન કાઢીએ, કંઈ પણ કહી શકો તમે. તો નિશાનીઓ બધાની બદલાઈ જાય, એટલે આ માઇનસ એક્સ નો વર્ગ હતો એ શું થઈ ગયો? તમારો પ્લસ એક્સ નો વર્ગ, ઠીક છે. વત્તા 27 એક્સ હતો એ શું થઈ ગયો? ઓછા 27 એક્સ, અને ઓછા 182 હતો એ શું થઈ ગયો? વત્તા 182 બરાબર 0. હવે આ આપણને એક વિગત સમીકરણ મળી ગયો, આનો ઉકેલ શોધવાનો. એટલે કે એવી બે સંખ્યાઓ શોધો કે જેનો ગુણાકાર 182 થાય છે અને એનો સરવાળો કેટલો થાય છે? 27 મળે છે. 13 × 14 કરીએ તો આપણને 182 મળે, ઠીક છે. તો x નો વર્ગ ઓછા 14x ઓછા 13x વત્તા 182 બરાબર 0. ચાલો આ બંનેમાંથી આપણે શું કોમન કાઢીએ? x કોમન કાઢીએ એટલે કૌંસમાં શું વધે? x ઓછા 14. આ બંનેમાંથી આપણે શું કોમન કાઢીએ? માઇનસ 13 કોમન કાઢીએ, કૌંસમાં વધે? x ઓછા 14 એના બરાબર 0. એટલે અહીંયા આપણે x માઇનસ 14 જે છે આ બંનેનીમાંથી આપણે કોમન કાઢી લઈએ, એટલે આપણે x માઇનસ 14 પહેલા લખી દઈએ, બીજા કૌંસની અંદર x ઓછા 13 એના બરાબર 0, એટલે કાં તો x ઓછા 14 બરાબર 0 અથવા તો x ઓછા 13 બરાબર 0. માઇનસ 14 ને જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર 14 મળે, અથવા તો માઇનસ 13 ને જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર 13 મળે. એટલે કે આ બંને જવાબ શક્ય છે. એટલે જો એક સંખ્યા 14 હશે તો બીજી કઈ હોય? 27 ઓછા 14 એટલે 13 હોય, એટલે કાં તો એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા કઈ હશે? 27 ઓછા 13 એટલે 14, એટલે બંને સંખ્યાઓ અનુક્રમે 13 અને 14 જ મળે છે. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 ની રકમ શું કહે છે? કે બે ક્રમિક ધન સંખ્યાઓ છે ને એમના વર્ગોનો સરવાળો 365 થાય છે. તો આપણે એ બે ક્રમિક ધન સંખ્યાઓ શું કરે? જો હવે અહીંયા શબ્દ છે ક્રમિક ધન સંખ્યા, ક્રમિક એટલે એક પછી એક આવતી હોય તેની, તો એક પૂર્ણાંક જે છે ક્રમિક ધન પૂર્ણાંકમાં એક પૂર્ણાંક આપણે ધારી લઈએ x, તો એના પછીનો પૂર્ણાંક શું થાય? x વત્તા 1 થાય છે. હવે બીજી શરત શું કીધી છે? બંનેના વર્ગોનો સરવાળો 365 થાય છે, એટલે કે x નો વર્ગ વત્તા x વત્તા 1 નો વર્ગ બરાબર 365 મળે. હવે અહીંયા આગળ આપણે શું કરીએ? તો કે x નો વર્ગ એમને x વત્તા 1 નો વર્ગ એટલે a પ્લસ b, અથવા તો x પ્લસ y નો વર્ગ, x નો વર્ગ વત્તા bxy વત્તા y નો વર્ગ, એ સૂત્ર પ્રમાણે આને વિસ્તરણ કરીએ તો પહેલા પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ
2 ગુણ્યા પહેલા બે પદોનો ગુણાકાર એટલે 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે 2x જ વધે એટલે 2x અને પછી છેલ્લા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 બરાબર 365 આ 365 ને ડાબી બાજુએ લઈ આવીએ તો 2x નો x નો વર્ગ અને x નો વર્ગ 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1 ઓછા 365 બરાબર 0 365 માંથી 1 જાય એટલે કેટલા વધે 364 એટલે 2x નો વર્ગ વત્તા 2x ઓછા 364 બરાબર 0 હવે અહીંયા ધ્યાન આપો અહીંયા બધામાંથી 2 કોમન નીકળે છે એટલે 2 કોમન કાઢી લઈએ અને જમણી બાજુ લઈ જાય એટલે 0 જ થઈ જાય અહીંયા વધે શું આપણી પાસે x નો વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0 હવે અહીંયા આગળ આપણને શું કરવાનો આના અવયવ પાડવાના છે એટલે 182 ના એવા બે અવયવ શોધો કે જેની બાદબાકી કેટલી મળે આપણને એક મળે છે x છે એટલે કેટલી મળે 1 તો 182 એટલે આપણી પાસે શું થાય 14 ગુણ્યા 13 તો x નો વર્ગ વત્તા 14x ઓછા 13x ઓછા 182 બરાબર 0 હવે આ બંનેમાંથી x કોમન કાઢું તો શું વધે x વત્તા 14 અને બીજો આ બંનેમાંથી માઇનસ 13 કોમન કાઢું તો શું વધે x વત્તા 14 બરાબર 0 જો આપણો જવાબ સાચો આવશે કે નહીં એ જોવા માટે અહીંયા જ ખબર પડી જાય આ બંને કાઉન્સ સરખા આવવા જોઈએ જો આ બંને કાઉન્સ સરખા નહીં આવે તો આપણે ક્યાં ગણતરીમાં ભૂલ કરેલી છે ઠીક છે x વત્તા 14 કોમન છે અને આગળ લખી દીધા બીજા કાઉન્સમાં લખી દીધા x ઓછા 13 એના બરાબર 0 એટલે કાં તો x વત્તા 14 બરાબર 0 અથવા તો x ઓછા 13 બરાબર 0 હવે જો વત્તા 14 ને જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર માઇનસ 14 મળે જે શક્ય નથી શા માટે શક્ય નથી કેમ કે ધન પૂર્ણાંક કીધા છે એટલે માઇનસ 14 વાળો જવાબ તો આપણામાં શક્ય બનતો નથી ધન પૂર્ણાંક શબ્દ પ્રશ્નની અંદર વાપરેલો છે માટે આપણે કહીએ છીએ કે અહીંયા આગળ x બરાબર માઇનસ 14 શક્ય નથી અને x ઓછા 13 બરાબર 0 માઇનસ 13 ને જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર કેટલા મળે વત્તા 13 તો પહેલી સંખ્યા આપણને મળી ગઈ x બરાબર 13 તો બીજી સંખ્યા શું હોય તો x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 તો બીજી સંખ્યા આપણને કેટલી મળે છે 14 માંગેલ સંખ્યા અનુક્રમે 13 અને 14 મળે છે દાખલા નંબર 5 જોઈએ તો દાખલા નંબર 5 ની રકમ શું કહે છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે ઠીક છે જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો એટલે કે પાયો અને વેધ શોધવાના છે તો ધારો કે કેવો ત્રિકોણ આપ્યો છે કાટકોણ ત્રિકોણ આવી રીતે હોય જેના એક ખૂણાનો માપ 90 અંશ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય ધારો કે પાયો આપણને કેટલો આપેલો છે x આપેલો છે પાયો કેટલો આપેલો છે x તો વેધ વેધ એના કરતા 7 સેન્ટીમીટર નાનો છે તો કેટલો થશે x ઓછા 7 અને કર્ણનું માપ આપેલો છે આપણને 13 ઠીક છે બીજી વસ્તુ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું કહી શકીએ અહીંયા શબ્દ જો એટલો જ આપેલો તો કાટકોણ ત્રિકોણ એ શબ્દ આવે એટલે આપણે સીધો આની અંદર બીજી શરત છે નહીં તો બીજી શરત આપણે સીધી એ જ નાખી દેવાની કઈ તો કે પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ મળે છે આ પાયો આ વેદ અને આ કર્ણ ઠીક છે બે બાજુ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય છે એ પાયથાગોરસનો પ્રમેય આવે છે તો પાયાનો વર્ગ વત્તા વેદનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ મળે પાયો કેટલો છે આપણી પાસે x તો x નો વર્ગ વત્તા વેદનો વર્ગ એટલે કે x ઓછા 7 નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એટલે કે 13 નો વર્ગ મળે છે જો x નો વર્ગ 80 ઇઝ x નો વર્ગ x ઓછા 7 નો વર્ગ એટલે કે a માઇનસ b સ્ક્વેર સૂત્ર લાગે તો કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા 2 પદોનો ગુણાકાર 2 ગુણ્યા 7 ગુણ્યા x એટલે 2 7 14 14x માઇનસ 14x વત્તા 7 નો વર્ગ એટલે કે 49 બરાબર 169 169 ને ડાબી બાજુ લઈ જાઓ x નો વર્ગ ને x નો વર્ગ 2x નો વર્ગ ઓછા 14x 49 ઓછા 169 169 માંથી 49 જાય એટલે કેટલા વધે 120 તો 2x નો વર્ગ ઓછા 14x ઓછા 120 બરાબર 0 આ બધામાંથી 2 કોમન નીકળે છે એટલે x નો વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0 કેમ તો કે 2x અહીંયા કને 7 2 ને 14 ને અહીંયા કને 60 2 120 હવે અહીંયા આગળ આપણને અવયવીકરણ કરવાનું છે 60 ના એવા બે અવયવ પાડો કે બાદબાકી કરતા 7 આવે 12 5 ને 60 બંનેને અલગ અલગ નિશાની એટલે x નો વર્ગ ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0 મળે છે આ બે પદોમાંથી આપણે x કોમન કાઢી લેવાનો તો શું વધે x ઓછા 12 અને આ બે માંથી વત્તા 5 કોમન કાઢો એટલે શું વધે x ઓછા 12 એના બરાબર 0 x ઓછા 12 બે વાર મળે છે એટલે એક જ વખત કૌંસમાં લખી દઈએ બીજા કૌંસની અંદર x વત્તા 5 એના બરાબર 0 ઓછા x તે કાં તો આપણો x ઓછા 12 0 હોય અને કાં તો આપણો x વત્તા 5 બરાબર 0 હોય
ધારો કે આપણે x - 12 બરાબર 0 લઈ તો -12 ને જમણી બાજુ લઈ તો x બરાબર 12 મળે, અને જો x + 5 0 હોય તો x ને 5 ની જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર આપણને -5 મળે છે. હવે -5 શક્ય નથી. શું કામ શક્ય નથી? કે બાજુઓના માપ આપેલા છે, માપ ક્યારે ઋણ હોય નહીં, એટલે -5 શક્ય નથી. તો આપણો જવાબ શું થશે? x બરાબર 12. x કોને ધારો તો આપણે પાયો, એટલે આપણો જે પાયો જે છે એ કેટલો મળે છે? 12 સેન્ટીમીટર. તો વેધ કેટલો મળે? 12 - 7, કેમ કે 1 - 7 છે એટલે 12 - 7, એટલે વેધ આપણને 5 સેન્ટીમીટર મળે છે. છેલ્લા દાખલા તરફ આગળ વધીએ તો શું કહે છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે એ જણાવું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, કોઈ પણ વસ્તુ જે બને છે એનો જે ખર્ચો થાય છે તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જેટલી વસ્તુઓ બને ને એના ડબલ કરી દેવાના ને એના કરતા 3 રૂપિયા વધુ હતી. તો તે જે દિવસે કુલ ઉત્પાદન ખર્ચ 90 હોય, એ દિવસનો ખર્ચ કુલ કેટલો ખર્ચો આવ્યો? 90 રૂપિયા આવ્યું. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને વસ્તુની પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. હવે ધારો કે એક દિવસમાં x વસ્તુઓ બની, તો હવે એક વસ્તુ બનાવવા માટેનો ખર્ચ કેટલો થયો હશે? જેટલી વસ્તુઓ બની છે ને એના બમણા કરતા 3 વધુ, એટલે વસ્તુઓ બની હતી x, એના બમણા એટલે 2x, એના કરતા 3 વધુ, એટલે પ્રત્યેક દિવસની, એટલે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, એક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે? 2x + 3. હવે કુલ ખર્ચો 90 આવ્યો. એક વસ્તુના આપણે 2x + 3 રૂપિયા લાગતા, તો x વસ્તુના કેટલા? આ બંનેનો ગુણાકાર, એટલે x × 2x + 3 = 90. કેમ કે કુલ 90 રૂપિયા ખર્ચો લાગ્યો છે. એક વસ્તુના 10 રૂપિયા લાગતા, 10 વસ્તુના કેટલા થાય? 10 × 100 થાય ને, એવી રીતે. તો ધારો કે અહીંયા કે આપણે આને x લીધો અને આને 2x + 3, x × 2x + 3 = 90 મળે છે. ગુણાકાર કરી દઈએ, x 2x ને ગુણે, એટલે 2x² x 3 ને ગુણે, એટલે 3x, અને આ 90 ને ડાબી બાજુ લઈ આવીએ એટલે -90 = 0. ઠીક છે, 90 × 2 = 180. 180 ના એવા બે અવયવ પાડો કે બાદબાકી કરતા 3 આવે. 15 × 12, 15 × 150, પછી 15 + 2, 15 × 30, 150 × 30, 180 થાય, એટલે 15 × 12. આ ગુણાકાર જ કરીને કહું છું ખાલી. ઠીક છે, તો 15 × 12, 15 × 12 180 થાય, 15 માંથી 12 જાય, તો કેટલા વધે આપણી પાસે? 3. મોટા પદને આપણે આ ધન નિશાની આપીએ, બંનેને વિરુદ્ધ વિરુદ્ધ નિશાની આવે, તો 2x² - 12x + 15x - 90 = 0. આ બંનેમાંથી આપણે 2x કોમન કાઢીએ. શું કોમન કાઢીએ છીએ? 2x. તો અંદર શું વધે? x - 6. આ બંનેમાંથી વત્તા 15 કોમન કાઢો, એટલે x - 6 = 0. x - 6 કોમન છે એટલે એ ગાર્ડ લગાડી દઈએ, પછી બીજા કૌંસની અંદર 2x + 15 = 0, એટલે કાં તો x - 6 = 0 અથવા તો 2x + 15 = 0. -6 ને જમણી બાજુ લઈ જાઓ તો x = 6, અને આને + 15 ને જમણી બાજુ લઈ જઈએ તો -15 ને 2 નીચે, એટલે x = -15/2. હવે ક્યારે ઋણમાં વસ્તુઓનું ઉત્પાદન થાય નહીં, એ વસ્તુઓની ઉત્પાદન સંખ્યા ધન હોય એટલે આ ઋણ જવાબ શક્ય નથી. તેથી ઉત્પાદિત વસ્તુની સંખ્યા કેટલી છે? 6. તો હવે પ્રત્યેક વસ્તુનો ખર્ચો કેટલો છે? એના બમણા 2x + 3 છે, 2 × 6 + 3, 2 × 6 = 12, 12 + 3 એટલે કે 15 રૂપિયા ખર્ચો આવે છે. તો મને ખ્યાલ છે કે અહીંયા સુધીમાં આપણે ચાપ પોઈન્ટ 2 પૂર્ણ કર્યો છે, અને તમને લોકોને અહીંયા સુધીની કે જે અવયવીકરણની રીતે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધતા તમને આવડી ગયું છે. તો આ જ રીતે આગળના સ્વાધ્યાય માટે જોડાયેલા રહો અમારી સાથે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.